પૂરક વચનમાં બીજું કાવ્ય છે આવકારો. આવકારો એટલે શું? કે આપણે ઘરે કોઈ આવ્યું હોય એને આપણે આવકાર આપીએ, વેલકમ કહીએ જેને. તે તો એવી જ કંઈક આપણને આ કાવ્યમાં વાત કહી છે, જેના કવિ છે દુલા ભાયા કાગ. તેમનો જન્મ થયો છે 1902 માં, તેમનું અવસાન થયું છે 1977. કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગનું વતન અમરેલી જિલ્લાનું મજાદર ગામ છે. તેઓ લોકગાયક અને લોકવાણીના મર્મી હતા. સમગ્ર ગુજરાત તેમને ભગત બાપુ તરીકે ઓળખે છે. તેમના કાગવાડી સંગ્રહો બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે. કાવ્ય પરિચય જોઈએ. આવકારો ભજનના લોકઢાળમાં રચાયેલ કાવ્ય છે. તેમાં આતિથ્ય ધર્મની વાત સાહજિક રીતે અભિવ્યક્ત કરવામાં આવી છે. શું કહે છે કે મહેમાનો આવે અને એની આપણે કેવી રીતના ધ્યાન રાખીએ એ ધર્મની વાત કરવામાં આવી છે. કવિએ આપણી અતિથિ દેવો ભવની ભાવના આ કાવ્યમાં સરળતાથી વણી લીધી છે. આપણે કહેતા હોય છે ને અતિથિ દેવો ભવન, ભવ એટલે કે મહેમાન આપણા દેવ સમાન હોય છે. આપણા આંગણે કોઈ મહેમાન પધારે ત્યારે એને મીઠો આવકાર આપવાનો કવિ કહે છે. એટલું જ નહીં, કોઈ દુઃખ મુશ્કેલી કે સંકટમાં હોય તો તે દૂર કરવા સહયોગી બનવું જોઈએ. મનુષ્ય મનુષ્યને સંકટ સમયે હંમેશા મદદરૂપ થવું જોઈએ. અતિથિની વાતને આદરપૂર્વક સાંભળીને તેના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરવી, તેમજ સાથે બેસી ભોજન કરવું અને મહેમાનને આત્મીયતાપૂર્વક વિદાય કરવાની આ વાત આ ભજનમાં વ્યક્ત થઈ છે. હવે આપણે જોઈશું કાવ્ય. તો કે હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. કવિ કહે છે કે તમારા આંગણે કોઈ મહેમાન આવે તો તેને મીઠો માન ભર્યો આવકાર આપજે. હેજી તારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું દુઃખ થોડું કાપજે જીરે. તમારી પાસે આવીને કોઈ પોતાનું દુઃખ કહે તો તમારાથી બનતી સહાય કરીને તેનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરજો. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે. આમ તો માનવીની પાસે કોઈ માનવી આવવાની જરૂર પડતી નથી, પરંતુ સુખી માણસને જોઈને દુઃખી માનવી પોતાનું દુઃખ હળવું કરવાની આશા સાથે તેમની પાસે જાય છે. કેમ તમે આવ્યા છો એમ નવ કહે છે. હેજી એને ધીરે ધીરે તું બોલવા દેજે. શું કહે છે કે આવા સમયે તમે કેમ આવ્યા છો એવું પૂછતા નહીં, પણ તેને ધીમે ધીમે પોતાના હૃદયની વાતો કહેતા કહેવા દેજો. વાત એની સાંભળી આડું નવ જોજે, હેજી એને માથુરે હલાવી હોકારો તું દેજે. તેની વાતો સાંભળી તમે આડું ન જોશો એટલે કે તેનામાંથી તમે મો ફેરવશો નહીં, પણ હકારમાં માથું હલાવીને તેને હોકારો આપજે. બરોબર, જેથી તેને એમ થાય કે મારી વાતો કોઈ સાંભળે છે. કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે, હેજી એને જાપારે સુધી તું મેલાવાને જાજે. કવિ કાગ છે એ શું કહે છે કે તેને પાણી પીવડાવજો અને તેની સાથે બેસીને જમજો, પછી તેને પ્રેમથી જાપા સુધી મૂકવા જાજો. તો બાળકો, ટૂંકમાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય અને એમની પરિસ્થિતિ દુઃખમાં હોય તો એના દુઃખમાં આપણે સામેલ થવાનું, એનું દુઃખ હળવું કરવાનું. બરોબર, એ વાત આપણને કરવામાં આવી છે અને બધાને માન મર્યાદા
आपवी, तो अहीं आपणो काव्य पूरो थाय छे।